गोपाल खूब सरस युक्ति करी राक्षसों ने मारी नाख्या बराबर से हवे एना विषय नु आपणे आजे अहींया पूरवानुं छे तो जोईए एमां पहलो प्रश्न छे राइट एक्टिविटी 1 बी फ्रॉम द टेक्स्टबुक એટલે કે પાઠ્યપુસ્તકમાં આપેલી એક્ટિવિટી 1 બી કઈ એક્ટિવિટી નેતાજી સુભાષચંદ્ર વિશે બોઝ વિશે આપણે જે નાની અમથી સ્ટોરી એની વાર્તા જોઈ હતી બરાબર એ સ્ટોરી અહીંયા તમારે લખવાની છે તો તમારું હોમવર્ક ફરીથી પહેલો થઈ ગયો અત્યારથી પહેલો હોમવર્ક આવી ગયો કે તમારી પાઠ્યપુસ્તકમાં આપેલો એક્ટિવિટી 1 બી નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશેનું જે હતું बीजो प्रश्न आप स्वामी विवेकानंद नेताजी सुभाष चंद्र बोस करी नाखवानुं छे आपणने उपरना जे नेताजी आपेला छे एनुं करवानुं छे नी उपरनी एक नानकडी स्टोरी विशेषणों विशेष शब्द वाक्यना तो उपर पहला प्रश्न स्टोरी लखो एम गति लखवा लखी दीदा बराबर जो પેલું શું છે એન્ડ બે વાક્યને જોડે છે બીજું છે ધેન એટલે કે ની પછી એ પણ બે વાક્યને જોડતો શબ્દ છે પછી વર્બ છે એટલે ક્રિયાતાથી હોય શું છે પેલું સિટિંગ ક્યાં બેઠા હતા ટેબલની નજીક દરવાજા બારી પાસે બેઠા હતા ધારે એવું પછી ડુઈંગ એટલે કે કરવું હોમવર્ક કરી રહ્યા હતા ટેક એટલે કે લેવું નાસ્તો લેતા હતા બરાબર સ્ટાર્ટ એટલે કે ચાલુ કરવું ચાલુ કરવાની તૈયારી હતી ત્યાં ભિખારી એવું હતું ઈટ એટલે કે ખાવું કમ કેમ એટલે કે આવું ભિખારી આવ્યો ગીવ એટલે કે તેને આપી દીધું ભિખારીને આપી દીધું ગીવ આ થઈ ગયા એના શબ્દ બીજા શબ્દ પણ છે જે ક્રિયા દર્શાવતા એવા શબ્દ બીજા જે તમને લાગતા હોય એ અહીંયા લખી શકો છો તમે પછી શબ્દમાં વિશેષ આપતા હોય એવા વોઝ વિશેષ આપે છે ભૂતકાળનું વાક્ય છે એમ ઇઝ એ પણ વિશેષ આપે છે ભૂતકાળ વર્તમાન કાળનું પછી છે વેરી એટલે કે ખૂબ જ વેરી એટલે કે ખૂબ જ વિશેષ થયું ને વેરી હંગ્રી ખૂબ જ ભૂખ્યો હતો વેરી બ્યુટીફુલ ખૂબ જ સુંદર હતી ખાલી સુંદર હતું કે હતી તો એટલે ખાલી એક જ ખાલી સામાન્ય હતી પણ વેરી બ્યુટીફુલ એમ કહીએ તો ખૂબ જ સુંદર વિશેષતા આવી છે વિશેષતા દર્શાવી છે પછી હેપી એ પણ વિશેષતા થઈ પછી પૂર એટલે કે ગરે એ પણ વિશેષ થયું હંગરી ભૂખ્યો ખૂબ જ ભૂખ્યો હતો પછી નેતાજી એને એક વિશેષ શબ્દ આપ્યો છે નામ તો હોય જ બધાયનું ખાલી પણ આગળ કઈ વિશેષ શબ્દ લાગે ગાંધીજી એની આગળ શું લાગે છે મહાત્મા લાગે છે તો મહાત્મા છે એ વિશેષ શબ્દ થઈ ગયો મહાત્મા ગાંધીજી વિશેષ શબ્દ થઈ ગયો એક્ઝેક્ટિવ એને આપણે કહી શકીએ છીએ બરાબર તેવી જ રીતે આની આગળ શું લાગ્યું છે સુભાષચંદ્ર બોઝજીની આગળ શું લાગ્યું છે નેતાજી લાગ્યું છે તો નેતાજી પણ એ જ થઈ ગયું પછી છે રિયલી રિયલી એટલે કે ખરેખર એ પણ શું છે એક એબ્જેક્ટિવ એટલે કે એક એક વિશેષ શબ્દ પણ છે વિશેષણ તરીકે વાપરી શકીએ છીએ આના સિવાયના જો તમને એબ્જેક્ટિવ આ ઉપરની સ્ટોરીમાં મળે બરાબર વિશેષ શબ્દ તરીકે લખતું હોય તો એવું તમે અહીંયા લખી શકો છો મેં અહીંયા પાંચ સ્ટોરીમાં જેટલા હતા એમાંથી એટલા ગોતી લખ્યા છે જો એકાદ બે રહી ગયું હોય તો તમારી રીતે તમે લખી શકો છો બરાબર છે હવે ત્રીજો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 10 આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ મોસ્ટ ઓબ્વિયસ ક્વેશ્ચન એન્ડ રાઇટ ધ કરેક્ટ કોરસ્પોન્ડિંગ લેટર ઇન ધ બોક્સ એટલે કે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે પહેલું જોઈએ હોમ ડિડ ગોપાલ કિલ ઇન અ બ્લો કોણે ગોપાલ કોણે મારી હતું કોણ હતું ઓફલાઈસ સી ઓપ્શન આવશે વોટ ડિડ ગોપાલ લાઈક ટુ ઈટ ગોપાલને શું ખાવું ગમતું હતું જલેબી ખાવી ગમતી હતી તો શું આવશે એ જલેબી બરાબર આગળ જોઈએ હુ કિલ્ડ ધ જાયન્ટ્સ
રાક્ષસ ને કોણ માર્યા? ગોપાલ. નારદ ના ગોપાલ કે ગોપાલ ક્યાં માર્યા? તો ડરતો હતો રાક્ષસ થી જોઈને, એને ખાલી યુક્તિ લગાવી એટલે ગોપાલ ને નતા માર્યા. પોતે કોને માર્યા હતા? એકબીજા બાંધીને મરી ગયા હતા. તેમાં જવાબ શું આવશે? તે કિલ્ડ ઈચ અધર, એનો જવાબ આવશે ડી. પછી છે ગોપાલ કિલ્ડ. ગોપાલ, ગોપાલ શું માર્યું હતું? રાક્ષસ ને માર્યા હતા ના, શું માર્યું હતું? સેવન ફ્લાઈસ, એટલે કે ડી એનો ઓપ્શન આવશે, સાત માખીઓ. પાંચમો, ગોપાલ શબ્દ શોધ જાયન્ટ સિંહ. ગોપાલે રાક્ષસ ને ક્યાં જોયા હતા? ફોરેસ્ટ માં જોયા હતા. પછી છઠ્ઠું, ધ ફ્લાઈસ વેર, ફ્લાઈસ વેર એટલે કે માખીઓ ક્યાં હતી? તો જલેબી ઉપર ઉડતી હતી, જલેબી જલેબી ઉપર ઉડતી હતી. પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર. પ્રશ્ન ચાર, ફ્રોમ ધ ક્વેશ્ચન, પ્રશ્ન ચાર, ફ્રોમ ધ ક્વેશ્ચન એન્ડ રાઈટ આન્સર યુઝિંગ યસ એન્ડ નો. યસ અને નો મૂકીને વાક્ય બનાવવાના છે. સોહમ વોન ધ મેચ, પછી સોહમ વોન ધ મેચ. ડીડ સોહમ વિન ધ મેચ? ડીડ વાપર્યું છે એટલે વેન થઈ ગયું, વિન થઈ ગયું છે. બરાબર, કયું? યસ હી ડીડ, યસ હી ડીડન્ટ, ડીડ નોટ. બરાબર, પેલું જોઈએ એમાં. સીમા વિઝિટેડ ઝૂ, સીમા વિઝિટેડ ઝૂ. ડીડ સીમા વિઝિટેડ ઝૂ? તે શું ઝૂમાં ગઈ હતી? યસ હી ડીડ, નો હી ડીડન્ટ. પછી બીજું, ધે એટ એપલ્સ, ધે એટ એપલ્સ એટલે ખાતા. તો ડીડ ધે ઈટ એપલ્સ? એનો હકાર ને નકાર માં જવાબ, યસ ધે ડીડ, નો ધે ડીડન્ટ. કેના જેવું છે આપણે ભોસાવ? સામાન્ય ભૂતકાળ જોઈ ગયા, ગ્રામર ના પોઈન્ટ માં એની જેમ જ છે. બરાબર, પછી બીજું જોઈએ. ત્રીજું, મેઘા ડ્રીવ અ લવલી પિક્ચર, મેઘા ડ્રીવ અ લવલી પિક્ચર. તો એનું ડીડ મેઘા ડ્રો, ડ્રીવ નું શું થઈ ગયું? ડ્રો થઈ ગયું, અ લવલી પિક્ચર. બરાબર, હવે એનું જવાબ માં જોઈએ તો યસ સી ડી, હા તેને દોર્યું. નો સી ડીડન. પછી ચોથું, નેહા એન્ડ સુનિતા ડ્રંક અ ટ્રી, નેહા એન્ડ સુનિતા ડ્રંક અ ટ્રી. ટી, સોરી ટી, તો ડીડ નેહા એન્ડ સુનિતા ડ્રિંક, ડ્રંક નું શું થઈ ગયું? ડ્રિંક થઈ ગયું, ડ્રિંક ટી ક્વેશ્ચન માર્ક. પછી જવાબ આપીએ, યસ ધે ડીડ. અહીંયા જો તમે નામ પણ લખી શકો છો, નેહા અને સુનિતા નામ પણ લખી શકો, અથવા ધે એટલે કે તેઓ, તે પણ વાપરી શકો છો. તો યસ ધે ડીડ, નો ધે ડીડન્ટ, નો ધે ડીડન્ટ. ખ્યાલ આવી ગયો. પછી જોઈએ, સુમન બ્રોટ અ લેટર, સુમન બ્રોટ અ લેટર. તેમાં જોઈએ, ડીડ સુમન બ્રાઇટ, બ્રોટ નું શું થઈ ગયું? બ્રાઇટ, બ્રાઇટ અ લેટર. યસ સી ડીડ, નો સી ડીડન્ટ. બરાબર, ખ્યાલ આવી ગયો. આગળ જોઈએ, તમે વિડીયો સ્ટોપ કરીને આરામથી લખી શકો છો, અને જો તમને આવડતું હોય તો તમે તમારી રીતે પણ લખી શકો છો, પણ ખોટું લખાવવું જોઈએ નહીં. ખ્યાલ આવી ગયો. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 5. મેક ધ સેન્ટેન્સ યુઝ ધ ફોલોઈંગ વર્ડ. જે શબ્દ આપેલા છે એના પરથી વાક્ય બનાવવાના છે. બરાબર, આ 10 શબ્દ આપેલા છે, એમાંથી મેં બે તમને બનાવી એક્ઝામ્પલ માટે આપ્યા છે, બાકીના તમારી રીતે બનાવવાના છે. એ પછી તમે વર્તમાન કાળમાં બનાવો, ભૂતકાળમાં બનાવો, એ કઈ આપણો પ્રશ્ન છે નહીં. તમે ગમે કાળમાં બનાવી શકો છો. તો જોઈએ, સ્ટુડન્ટ છે, તો આઈ એમ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 7. હું ક્લાસ 7 એટલે કે ક્લાસ 7 નો વિદ્યાર્થી છું. જો આઈ એમ હોય તો વર્તમાન કાળ થઈ ગયું. બરાબર, અહીંયા આઈ વોઝ પણ લખી શકું છું. બરાબર, આઈ પણ વોઝ, આઈ વોઝ પણ લખી શકાય છે, એટલે કે એમ ઇઝ આર વોઝ વેર, ડી એમ ઇઝ આર વોઝ વેર, કે પછી ભૂતકાળના ક્રિયાપદનું રૂપ કે વર્તમાનના કાળના ક્રિયાપદનું રૂપ વાપરીને તમે વાક્ય બનાવી શકો છો. સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ અમે શીખી ગયા છે, એના આધારે જ આપણે અહીંયા વાક્ય તમારે બનાવવાના છે. બીજું છે, ટેમ્પલ છે એટલે કે મંદિર છે. ગ્રાન્ડ મધર ગોઈંગ ટુ ટેમ્પલ એવરી ડે, ગ્રાન્ડ મધર ગોઈંગ ટુ ટેમ્પલ એવરી ડે. મારા દાદા દાદીજી રોજ મંદિરે જાય છે. ખબર પડી ગઈ? બરાબર, પછી અહીંયા મને ગુજરાતી કરતો છું શબ્દ, તમે તમારી રીતે વાક્ય બનાવીને લખવાના છે. ચેકા ન થવા જોઈએ એ ખ્યાલ રાખવાનું. જો તમને ન આવડતું હોય તો પેલા રફબુક માં બનાવી લ્યો, પછી તમને લાગે કે આ વાક્ય બરાબર છે, પછી આ અહીંયા લખો. બરાબર છે, પેલું છે બસ એટલે કે બસ,
बस नु बनावो होय तो हूं कहू छु आई वेंट टू गो राजकोट यस्टरडे बाय बस आई वेंट टू गो राजकोट यस्टरडे बाय बस पछी फॉरेस्ट जंगल जंगल मां फरवा जाय ना विषय लखवानो पछी बर्ड कोई पण एक पक्षी विषय नु तमे लखी सको छो पीकॉक इज द मोस्ट ब्यूटीफुल बर्ड इन द वर्ल्ड बराबर पछी लायन लायन शू छे तो लायन इज द किंग ऑफ द फॉरेस्ट लायन इज द किंग ऑफ द फॉरेस्ट जंगल नो राजा छे होम माय होम इज वेरी ब्यूटीफुल एंड आई लव माय होम बराबर रिवर रिवर नदी नु गमे एक नदी नाम लखी नाखवानु छे द नाइल आपणे हमणा ज लखू होय तो द नाइल नदी इज द लॉन्गेस्ट रिवर इन द वर्ल्ड नाइल रिवर द नाइल रिवर इज लॉन्गेस्ट रिवर इन द वर्ल्ड बराबर पछी एन्जॉय आई एन्जॉय माय पिकनिक आई एन्जॉय माय पिकनिक फैमिली आई हैव फोर मेंबर्स इन द माय फैमिली आई हैव फोर मेंबर्स इन माय फैमिली આવી ગયું આ રીતે વાક્ય તમે બનાવી શકો છો તમારી રીતે બીજા લખવા હોય તો પણ લખી શકો છો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 6 આપણો વાર્તાનો પેરેગ્રાફ આપેલો છે અને એના ક્વેશ્ચન છે તો એના ક્વેશ્ચનના જવાબમાં આપણે ખાલી જગ્યા રાખતા ભૂલાઈ ગઈ છે બરાબર તો એના માટે મેં અલગથી એક પેજમાં લખેલું છે તો તમારે પણ અલગથી એક પેજમાં લખવું જોશે તો એના જવાબ જોઈએ गोपाले जलेबी ऊपर उड़ता शू जोयुं अने शू राड पाड्युं He saw flies buzzing over the jalebi. Jalebi ઉપર માખી ઉડતી હતી અને he shouted go away dirty flies. He shouted go away dirty flies. એને ચીસ પડી કે ગંદી માખીઓ ચાલી જાઓ. પછી ચોથો પ્રશ્ન. ચોથો what did Gopal say himself? પોતાની જાતને ગોપાલે શું કીધું? તો ગોપાલ said 7 at 1 blow I am very brave. गोपाल सेड हिमसेल्फ પોતાની જાતને શું કીધું 7 at 1 blow એટલે એક જ જાડકે સાત ને મારી નાખી આઈ એમ વેરી બ્રેવ હું ખૂબ જ બહાદુર છું વોટ ડીડ ધ કિંગ હિયર અબાઉટ ગોપાલ રાજાએ ગોપાલ વિશે શું સાંભળ્યું હતું ધ કિંગ હિયર અબાઉટ ગોપાલ યુ આર અ વેરી બ્રેવ યુ આર અ બ્રેવ બોય તે તું ખૂબ જ બહાદુર છો એવું ગોપાલ વિશે સાંભળ્યું હતું હુ ટ્રબલ ધ પીપલ લોકોને કોણ પરેશાન કરતું હતું તો કોણ હતું રાક્ષસ ટુ ક્રુઅલ જાયન્ટ્સ ટ્રબલ ધ પીપલ ટુ ક્રુઅલ જાયન્ટ્સ ધ ટ્રબલ ધ પીપલ પછી સાતમો વોટ ડઝ ધ કિંગ સે અબાઉટ ગોપાલ ટુ હિમ રાજાએ ગોપાલને તેના વિશે શું કીધું ધ કિંગ સે અબાઉટ ગોપાલ ટુ હિમ યુ આર વેરી બ્રેવ બોય ડીડ યુ રિયલી કિલ 7 at 1 blow રાજાએ ગોપાલને શું કીધું તો એના વિશે તેને કીધું કે તું ખૂબ જ બહાદુર છો અને તે સાચે એક સાથે સાતને મારી નાખ્યા એવું રાજાએ ગોપાલને કીધું હતું તો આ સાત પ્રશ્ન થઈ ગયા પહેલો પેરેગ્રાફ હતો એના સાત પ્રશ્ન છે બીજો પેરેગ્રાફ જોઈએ તો આ બીજો પેરેગ્રાફ છે આફ્ટર સમ ડેઝ વાળો બરાબર તો એમાં જોઈએ પહેલો પ્રશ્ન વેર ડી ગોપાલ સી ધ જાયન્ટ્સ ગોપાલે રાક્ષસને ક્યાં જોયા गोपाल सो द जायंट्स अंडर अ ट्री इन अ फॉरेस्ट क्या જોયા હતા જંગલ ની અંદર વૃક્ષ નીચે જોયા હતા વોટ ડીડ ગોપાલ સે ટુ હિમસેલ્ફ પોતાની રાક્ષસ જોઈને પોતાની જાતને શું કીધું તો શું કીધું ગોપાલ સે ટુ હિમસેલ્ફ ધ જાયન્ટ ઇઝ વેરી રીઅલી હ્યુજ રાક્ષસ કેવો છે ખૂબ જ મોટા છે ત્રીજો ગિવ ધ ઓપોઝિટ ઓફ ધ ક્રુઅલ અને ટફ ક્રુઅલ નો ઓપોઝિટ એટલે કે વિરોધી શબ્દ અને ટફ નો વિરોધી શબ્દ જો સ્પેલિંગ નું ગુજરાતી આવડતું હશે તો તમને આવડી જશે તો ક્રુઅલ નું શું થશે વિરોધી કાઇન્ડ થશે અને ટફ નું વિરોધી થશે ઈઝી ખ્યાલ આવી ગયો આગળ જોઈએ
प्रश्न 7 पुट द मिसिंग लेटर एंड कंप्लीट इन वर्ड्स पुट द मिसिंग लेटर एंड कंप्लीट द वर्ड्स वाक्य बनावानुं छे आना परथी आ शब्द आपेला छे एना परथी वाक्य बनावानुं छे तो अहींया जो डॉक्टर राणास वाइफ डाइड लास्ट ईयर डॉक्टर राणास वाइफ डाइड लास्ट ईयर डॉक्टर राणास पछी वाइफ डाइड लास्ट ईयर बाकी नानी आपणे काही जरूर नथी पछी आमा Why he asked Dr. Rana? Why he asked the Dr. Rana? અહીંયા ખાલી આસ્ક આપેલું છે તો શબ્દ જે ઘટલો એ આપણે ઉમેરવાના પણ હતા કે અહીંયા આપણે આસ્કડ કરી નાખ્યું છે ભૂતકાળ નથી નાખ્યું છે બરાબર પછી ધ કિંગ વોઝ ટેસ્ટિંગ હિઝ મેન ઓનેસ્ટી તે પોતાના માણસની પ્રમાણિકતા ચકાસી રહ્યા હતા ટેસ્ટિંગ એટલે ચકાસવું તો અહીંયા જો ધ કિંગ વોઝ टेस्टिंग हिज मेंस ऑनेस्टी ऑनेस्टी सुन छे ऑनेस्टी પછી ડોક્ટર અબ્દુલ કલામ લાઇક્સ ટુ વર્ક વિથ સ્ટુડન્ટ ડોક્ટર અબ્દુલ કલામ લાઇક્સ ટુ વર્ક વિથ સ્ટુડન્ટ્સ બરાબર પાંચમો ગોપાલ કિલ્ડ ધ જાયન્ટ્સ વિથ અ ટ્રી ગોપાલ કિલ્ડ ધ જાયન્ટ્સ વિથ અ ટ્રી એટલે યુક્તિ સાથે જાણીને રાક્ષસને મારી નાખે બરાબર પછી આપેલા છે ટ્રુ ફોલ્સ એમાં પહેલું જોઈએ મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ બેગર આપણે સુભાષચંદ્ર બોઝની સ્ટોરીમાંથી છે માતાજીએ તેને ભિખારીને ખાવાનું આપી દીધું તો આ વાક્ય ફોલ્સ ધ બોય વોઝ સ્ટડીંગ તે ભણી રહ્યો હતો ના તે શું કરી રહ્યો હતો હોમવર્ક કરી રહ્યો હતો તો ફોલ્સ નેતાજી ગીવ હિઝ બ્રેકફાસ્ટ ટુ બેગર નેતાજીએ પોતાનો નાસ્તો ભિખારીને આપી દીધો તો અહીં આવશે ટ્રુ ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ તે છોકરાએ કાંઈ જ ખાધું ન હતું તો આવશે ટ્રુ ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની ભિખારીએ રૂપિયા માટેની માંગ કરી હતી તો ના ખાવાની માંગ કરી હતી તો અહીંયા આવશે ફોલ્સ ખ્યાલ આવી ગયો વિડીયો સ્ટોપ કરીને નિરાતે તમે આ વાક્યને ટ્રુ ફોલ્સ લખી શકો છો આગળ જોઈએ પ્રશ્ન 9 ટ્રાન્સલેટ ઇન્ટુ ગુજરાતી ગુજરાતીમાં ફેરવવાનું છે તો અહીંયા જોઈએ માયસેલ્ફ એટલે કે મારી જાતે અથવા મારા સ્વ પછી હિમસેલ્ફ એટલે કે પોતે પોતાની જાત અથવા પોતે હરસેલ્ફ એટલે કે તેના સ્વ અથવા તેની જાત એટલે કે છોકરી વિશે છે બરાબર પછી યોરસેલ્ફ એટલે કે તમારી જાતે સામેવાળી વ્યક્તિની જે તરફ તમારી જાતે તમારું હોમવર્ક કરો એટલે યોરસેલ્ફ ઇટસેલ્ફ એટલે કે તે સ્વ કોઈ વસ્તુ હોય કે કોઈ પ્રાણી સાથે કરવું હોય ઇટસેલ્ફ એટલે કે વાંદરો પોતાની જાતે ખાય છે એટલે કે તે ઇટસેલ્ફ આવશે ત્યાં અવરસેલ્ફ એટલે કે એક સાથે ઘણા બધા હોય આપણે પણ એમાં સામેલ હોય એના માટે અવરસેલ્ફ અમારા સ્વ અથવા અમારા જાતે ધેમસેલ્ફ આપણે સામેલ ના હોય પણ બીજા બધા ઘણા બધા હોય એના માટે પોતાને અથવા પોતાની જાતે બરાબર તેઓની જાતે પછી છે ગીવ ધ ઓપોઝિટ વર્ડ વિરોધી શબ્દ લખવાના છે તો અહીંયા મેં લખી દીધા છે જોઈએ ફાસ્ટ ઝડપથી એમ શું થાય સ્લો પછી બેસ્ટ એટલે કે સારામાં સારું ઉત્તમ શ્રેષ્ઠ નું વોસ્ટ શું છે વોસ્ટ બિગ તો એનું તો ખબર જ છે સ્મોલ પછી ક્લોઝ તો એનું ઓપન ખુલ્લું તો બંધ નિયર નજીક તો ફાર એટલે કે દૂર એફ એ આર ફાર વાઇટ તો એનું શું થાય બ્લેક થવાનું ક્લેવર તો સ્ટુપિડ ગુડ તો બેડ સારું ખરાબ બિલીવ તો અનબિલીવ અપ તો ડાઉન બરાબર આગળ જોઈએ ગીવ ધ બેસ્ટ બેઝિસ ફ્રોમ એટલે કે પ્રેઝન્ટ ફ્રોમ એટલે કે અહીંયા ભૂતકાળ આપેલું છે એનું વર્તમાન કાળમાં લખવાનું છે તો પહેલું જોઈએ કોડનું કેન પછી વુડ નું વિલ સુડ નું સેલ પછી સેલ તો સે પછી છે વ્રોટ તો વ્રાઇટ બોટ તો બાય ગીવ ગેવ તો ગીવ પછી સ્પોક તો સ્પીક પછી છે સોલ્ડ એટલે કે સેલ વેચવું સંગ તો સિંગ ખ્યાલ આવી ગયો બરાબર સાદા વર્તમાન કાળના શબ્દ લખવાના છે અહીં ભૂતકાળ આપેલા તેના સાદા વર્તમાન કાળના લખવાના છે પછી ક્વેશ્ચન માર્ક્સ આપ્યો છે use about the past form and make a new sentence આ ભૂતકાળના શબ્દનો ઉપયોગ કરવાનો છે અહીંયા જે લખેલા આવેલા છે કે 10 છે એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે એમાંથી મેં અમુક બનાવી દીધા છે
बाकी ना तुम्हारा प्रैक्टिस मटे होमवर्क पा करवाना छे जो ये पहलू छे कूड तो आई कूड हेयर हेल्प इट वर्क आई कूड हेल्प इट वर्क એટલે તે વર્ક માં હું મદદ કરી શકું છું વુડ યુ લાઈક ટુ રીડ ઇંગ્લિશ શું તો તને ઇંગ્લિશ વાંચવું ગમે છે શુડ હી બાય કેન્ડી શું હે બાય કેન્ડી શું તે કેન્ડી ખરીદશે The king said Gopal said આપણે વાર્તાનું વાક્ય લઈ લેવાનું છે The king said Gopal રાજાએ ગોપાલને કીધું હતું I wrote a story in the English હું અંગ્રેજીમાં સ્ટોરી લખું છું I wrote a story in the English પછી બાકીના છે bought એટલે કે ખરીદ્યું gave એટલે કે આપવું spoke એટલે કે બોલવું sold એટલે કે વેચવું અને sung એટલે કે ગાવું બરાબર તો આ બાકીના પાંચ શબ્દ છે એના પરથી વાક્ય તમારી રીતે તમારે બનાવીને લખવાના છે આગળ કીધું એમ જો ન ફાવતું હોય તો પહેલા રફ બુક માં બનાવી લેવાના પછી જો તમને લાગે કે આ સાચું છે તો પછી અહીંયા લખી નાખવાના છે પ્રેક્ટિસ કરવાની છે તો તમને ઇંગ્લિશ આવડશે જો એમ નામ રાખશો તો ઇંગ્લિશ આવડશે ને એટલા માટે તમને પ્રેક્ટિસ માં હોમવર્ક માં તો આ બાકીના પાંચ છે તમારે પ્રેક્ટિસ માં આગળ કરવાના છે આગળનો પ્રશ્ન જોઈએ प्रश्न नंबर 13 આપેલું છે પ્રશ્ન નંબર 13 શું છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 5 ટુ 6 સેન્ટેન્સ 5 થી 6 વાક્યમાં તમારા ચિત્ર વિશે લખવાનું છે શેનું ચિત્ર છે મેળાનું ચિત્ર છે બરાબર શેનું ચિત્ર છે મેળાનું તેના માટે આપેલું છે જગ્યા જો અહીં આપેલી છે બરાબર આ જગ્યામાં તમારે 5 થી 6 વાક્ય તમારે રીતે ફરીથી બનાવી લખવાના છે બરાબર તો અહીંયા કે થોડું એક બે તમને સેન્ટેન્સ કહી દઉં તો પહેલું સેન્ટેન્સ લખવું હોય તો This is the picture of circus. This is the picture of circus. રાખી શકો છો આમાં સર્કસ પણ હોય છે તો this is the picture of circus. પછી બીજું વાક્ય ખૂબ મોટું ચાવડળ દેખાતું હતું ને તો અહીંયા લખી શકો છો કે in this picture a big giant wheel are present. બરાબર in this picture a big giant wheel are is present. એટલે કે તેમાં બે મોટું ચબડોળ છે પછી આગળ બે ભાઈ બહેન જતા હતા તેમાં તમે લખી શકો છો કે રાઈટ નાઉ વન બ્રધર એન્ડ વન સિસ્ટર ગોઈંગ ઇન ધ સર્કસ બરાબર આ રીતે તમે 5 થી 6 વાક્ય તમારી રીતે લખવાના છે પછી ક્વેશ્ચન જવું છે જોઈએ એમાં શું છે કલેક્ટ ધ પિક્ચર ઓફ ફ્લાવર ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફોર ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફ્લાવર રાઈટ નેમ ઓર ટુ લાઇન્સ અબાઉટ ઈચ તો અહીંયા એક હું કહી દઉં છું અહીંયા તમારે ચિત્ર ચોટાડવાનું છે ચાર ફ્લાવર લેવાના છે એના ચિત્ર અહીંયા ચોટાડવાના છે બરાબર પછી અહીંયા એના વિશે એક થી બે બે થી ત્રણ વાક્ય લખવાના છે તો પહેલું અહીં કહી દઉં રોઝ એટલે કે ગુલાબ બરાબર તો અહીંયા લખવાનું રોઝ પછી એનું એક વાક્ય લખવાનું ધીસ ઇઝ ધ વેરી બ્યુટીફુલ ફ્લાવર બરાબર અથવા ધીસ હા પછી બીજું એના કલર વિશે ધીસ કલર વોઝ રેડ This flower color is red. બરાબર ખ્યાલ આવી ગયો કઈ રીતે લખવાનું છે ફરીથી કહી દઉં અહીંયા રોઝ નું ચિત્ર ચોટાડો ગુલાબ નું ચિત્ર પછી અહીં લખવાનું એનું નામ લખવાનું ઉપર રોઝ પછી એક વાક્ય લખવાનું This is the very beautiful flower. પછી બીજું વાક્ય This rose color is red. અથવા This flower color is red. ખ્યાલ આવી ગયો બગડી ગઈ છે કઈ રીતે કરવાનું છે તો બાકીના જે ત્રણ છે એ તમારી રીતે કરી શકો છો આટલો હવે અહીંયા આપણો અપૂરું થઈ ગયું છે પછી અહીંયા એક એક્ટિવિટી આપેલી છે જો મેક અ વર્ડ ફિલ ધ બોક્સ મેક અ વર્ડ અને ફિલ ધ બોક્સ શબ્દ બનાવવાના છે અને બોક્સમાં લખવાના છે તો પહેલા આડી લાઈનમાં જો એ ડબલ ઈ એ ઈ એપલ નો સ્પેલિંગ થયો પછી 88 નો સ્પેલિંગ થયો પછી આ ઊભી લાઈનમાં પણ બનાવવાના છે એમાં જો વચ્ચે પી આવી જવું જોઈએ અથવા બીજો કોઈ આખો શબ્દ આવી જવો જોઈએ એવી રીતે અહીં વચ્ચે વચ્ચે શબ્દ આવ્યા છે એને જમ કરવાનું છે અને પાછળ એના શબ્દ સ્પેલિંગ લખવાના છે ઊભી લાઈનમાં અને આડી લાઈનને સ્પેલિંગ પાછળ તમને આપેલું છે હોરિઝોન્ટલ અને વર્ટિકલ એમાં લખવાના છે તો અહીંયા આપણો આ પૂરું થાય છે જોની રાખો હોમવર્ક શું છે ખ્યાલ આવી ગયો તમને બરાબર શું શું આપણે કરવાનું છે તમારે એ ખબર પડી ગઈ છે તો હવે અહીંયા આટલો રાખીએ હવે આપણે નવું છે એ આપણે નવા વિડીયો લેક્ચરમાં જોશું આજે આટલો રાખીએ